દોસ્ત થઈ ગયા છે. આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમે કામ કરીને તો ફ્રી થઈ ગયા છીએ. આજે આવે છે સવારનો વરસાદ, એટલે અમે આજે પહેલી રૂમમાં જ કપડાં હુકાવી દીધા છે. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જો હવે આજ હા દયાબેન કટિંગ કરવા બેવાનું છે. કટિંગ કરી નાખું ને હમણાં દયાબેન મને આંબવતા જાય, એક એક ને હું બંદૂક ચાલુ કરીને ચીપકાતા જાય. તો આજ ચોટાડવાના છે વાઘા, વાઘા ને મુંગટ, હા બધી ચીપકાઈ દેવી. એટલે આજો અમારા નવા સ્ટોકના વાઘા રેડી થઈ ગયા છે. કોઈને લેવા હોય તો કોમેન્ટમાં જ કહીશો. નવી પેટર્ન આવવા માંડી છે હવે, આઈટમ સુધી નવી નવી પેટર્ન આવવા જ કરવાની છે હવે તો. હા તો હવે અમે ચાલુ કરી દેવી ચીપકાવાનું. તો અહીંયા છે ને ભગવાનના વાઘા ચોટાડે છે માર કાજલ ને દયા ને બે, મસ્ત લાગે છે. ગ્રીન કલરના વાઘા અને બધા કમળ કેવું સરસ લાગ્યું, કોમેન્ટમાં જણાવજો આ કમળ કેવું તમને ગમે છે. જો ત્રણ કમળ ચીપકાઈ દીધા છે ને, આ એક ચીપકાવું છે ને, આટલી પાઘડીઓ ચીપકાવવાની છે. પાઘડીઓ તો આખી થાળી ભરી છે, બધી ચીપકાવી અને બધું મટીરિયલ લગાડશે. પછી ભગવાનને પાક પહેરાશે, ભગવાન એવા સરસ લાગશે એની ન પૂછો વાત. શ્રાવણ મહિનો આવે છે એટલે આ બધી તૈયારી થાય છે ભગવાનના વાઘાની. બધા વાઘા ઓર્ડરના છે અને અમે બધા વાઘા સીવીએ છીએ. ઘનશ્યામ મહારાજના, રામચંદ્ર ભગવાનના, ખોડિયારમાના, કોઈ પણ ભગવાનના વાઘા હોય, હા બધા ભગવાનના વાઘા કાજલ સીવે છે. જો કોઈને સીવડાવવા હોય તો કોમેન્ટમાં જણાવજો. જો આ કોઈને ગમતું હોય તો કોમેન્ટમાં જણાવજો, તો અમારો નંબર આપશું. હા, જય સીતારામ. મમ્મી અહીંયા જો શાક બનાવે છે, લસણ. આજે લસણ નું શાક બનાવવું છે. મમ્મી લસણ નું શાક બનાવે છે. જો ઘી ગરમ કર્યું છે, ઘી મૂક્યું પેલા બે ચમચી, પછી જીરું નાખ્યું, પછી આ વઘારણી હળદર નાખશું અને આ ઘીમાં વઘારવાનું, લસણ ની કળિયું પકડાવવાની ઘીમાં, મસ્ત શાક થાય. તો મમ્મી લસણ વઘારી નાખ્યું છે હવે, પછી જોજો. હા તો આને છે ને ચડવા દેવાનું થોડું, તો લસણ ની કળી ચડવા દેવી પડે ને. બધું ગરમ થાય અને લીંબુ એટલે ખાટું મીઠું સરસ લાગે, મીઠું અને મસ્તી નું શાક બને. આપડે લસણ ની કળી મસ્ત ચડી થઈ ગઈ છે. હા ખાવું હોય આવજો બધા અને કોમેન્ટમાં જણાવી. લસણ નું શાક તમને કોને કોને ભાવે છે તો કોમેન્ટમાં લખજો. હા, જેને ન કોઈ દિવસ ખાધું હોય આવી રીતના બનાવીને ટેસ્ટ કરી શકે છે, મસ્ત લાગે. ફેરે બનાવશું ને ત્યારે ટમેટાની ગ્રેવીમાં બનાવશું ત્યારે રેસીપી આપશું. ગ્રેવી વાળું બનાવાય ને આવું બનાવાય, બે શાક બનાવી શકાય. જો હવે હું અહીંયા મુંગટ ને એવું ચીપકાવતી હતી, આ બધું ચીપકાવાઈ ગયું છે. હવે એક જ મુંગટ રહ્યો છે, હવે અમારું પૂરું થઈ ગયું છે. હા ને હવે હું કટિંગ કરવા બેસીશ. 12:30 થઈ ગયા છે ને અમે જમવા બેસી ગયા છીએ. ચાલો બધા જમવા. આજે રીંગણ બટેકાનું શાક ને લસણ નું શાક છે, પાપડ છે, પાપડ શેકાશે ને રોટલી ને છાશ ને અથાણા ને એવું બધું છે, લીંબુની ચટણી છે, ટેસ્ટ કરવાની છે. મીઠુભાઈ ને તેવું ચટપટું હોય તો મજા જ આવે, તીખું. ચાલો બધા જમવા. સવા 3 જેવું થઈ ગયું છે ને અમે આજે આવી ગયા છે ધાબા ઉપર.
જો અમે અહીંયા કેળું ગુલાબ લાવ્યા છીએ ને રોપાઈ ગયું છે ઝાડુ, સરસ મજાનું. હવે ખાતર નાખવાનું છે. હા જો ખાતર આપું તું પીળું ગુલાબ રોપ્યું છે આજે. હા હા વરસાદ નું ચોમાસા નું ઉજરી જાય. બે પાવડા મીઠું નાખશું, પછી જીરું નાખશું, જીરા જીરા ભાખરી બનાવવાની છે અને અડદની દાળ બનાવવાની છે. તો એનો મસાલો બધો જો આ ટમેટા છે, આમાં લીલું લસણ છે, લીમડો છે, લીંબુ છે અને ધાણા છે. પછી દાળનું કુકર ખોલશું, તઈ આપણે નાખશું અને આ જો મોણ અસલ મોણ નાખી લસપસતી ભાખરી મસ્ત થાય. એટલે માપ નો લોટ આપણે રાખશું એટલે ભાખરી મસ્ત બને, મમરી જેવી ભાખરી બને. જેમ ખાવી હોય આવી જાયજો ભાખરી ખાવા. આપણો લોટ આપ બંધાઈ ગયો ભાખરી. બહુ ઝાઝા ટાઈમે ભાખરી યાદ બની આપણે. મિતભાઈ ની ફેવરેટ વસ્તુ છે, બરોબર ને? ટાંકી દઈએ. હવે જો આ દાળ અડદની દાળ બફાઈ ગઈ, આપણે જોઈએ. જો મસ્તી ની બફાઈ ગઈ. હા સરસ થઈ ગઈ, જો ખીચડા જેવી થઈ ગઈ, સરસ. હવે આમાં આપણે નાખશું હળદી પાવડર અને હવે નાખશું પાણી. આપણે ટમેટું નાખશું, લીમડી પાંદડા નાખશું, લીલું લસણ નાખશું, અનુસાર પ્રમાણે એક ચમચી નિમક નાખશું અને અડધું લીંબુ નીસવશું. હવે આપણે મૂકી દઈશું સડવા. પાકશે એટલે ખાલી જીરાનો વઘાર કરશું. હવે આપણે આટલી લીલી મરચી નાખી દેવું એક ચમચી. હવે આને ઘડીક વાર ઉકળવા દેવું એટલે મસ્તીની દાળ બનશે. આ મૂક્યું છે ઘી બે ચમચી અને એમાં નાખશું જીરું. ખાલી જીરાનો જ વઘાર કરવાનો દાળનો, બીજું કોઈ વસ્તુ નહીં નાખવાની. આપણે જો આ ભાખરી બનાવી નાખી મસ્તી અને આ બનાવી દાળ અડદની. હલો બધા ખાવા ભાખરી ને અડદની દાળ ને સાસ. આજના અમારા વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.